નમસ્કાર, જેડએસ ટીવીમાં આપનું સ્વાગત છે. હું અલ્પા પરમાર. હવે વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાની. સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાનું ચમરડી ગામ બેટમાં ફેરવાયું. વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચમરાડી ગામ બેટમાં ફેરવાયું. ચમરાડી ગામના ખેડૂતોને મોટો પ્રશ્ન પાણીનો છે. વાસણ નદીના કારણથી વરસાદ હોય કે ન હોય, ચોમાસાની સિઝનમાં વાસણ નદી ચોમાસા દરમિયાન 2-3 વાર પાણીનું વહેણ ભારે આવી જાય છે. એ દરમિયાન ખેડૂતોને ખેતીના પાક નિષ્ફળ જાય છે. પણ જોકે ખેડૂતોના આ પ્રશ્નને લઈને તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. ખેડૂતો અને ચમરાડી ગામના સરપંચ દ્વારા તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષામાં વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. માત્ર વાતો કરીને જ આશ્વાસન દેવામાં આવે છે. ખેડૂતોને અત્યાર સુધી 3 મહિનાની મહેનત થાય છે. કપાસને ઉગાડવામાં ખેડૂતોને 1 વીઘે કપાસમાં ખર્ચ પેટે રૂપિયા 8-10 હજાર રૂપિયા જેવા ગણાય છે. અને આ વાસણ નદીને કારણથી ખેડૂતોને ખેતરમાં પાણી ગરકાવ થવાથી ખેડૂતોના પાકને મોટું નુકસાન થાય છે. જોકે તંત્રને નદી ઊંડી ઉતારવા માટે વારંવાર રજૂઆત કરવા છતાં સરવારે શૂન્ય જણાય છે. ચુડા તાલુકાનું ચમરડી ગામ છેલ્લું હોય અને પાણીનું વહેણ મોટું હોવાથી પાણી પણ વધારે આવે છે. સત્તા રોડ રસ્તામાં પણ ફૂલ બેદરકારી જોવા મળે છે. પણ જોકે રાજકીય આગેવાનો દ્વારા ચમરડી ગામની કોઈ પણ જાતની મુલાકાત લેવામાં આવતી નથી. માત્ર આશ્વાસન જ આપવામાં આવે છે. જોકે થોડાક સમય પહેલાં ચમરડીના ડેલિગેટ એવા કારુભાઈ ટપુભાઈ દ્વારા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં જાણ કરવા છતાં હજુ સુધી રોડ રસ્તામાં કોઈ પણ કુરવેશ નાખવામાં આવી નથી. સોહિલ ગોહિલ, ZS TV, સુરેન્દ્રનગર.